नमस्कार विद्यार्थी मित्रों, आज आप जीशू धोरण 8 विषय गुजराती पाठ 17 संस्कार की श्रीमताई स्वाध्यान पोथी संपूर्ण सोल्यूशन। तो प्रश्न एक, नीचेना प्रश्नों उत्तर आपो। तो पेलू है संस्कार की श्रीमताई एकम में क्यू पात्र सौथी वधु गम्यू केम? तो जवाब में आवशे संस्कार की श्रीमताई एकम में अमने जग मोहनदास पात्र सौथी गम्यू, कारण के तेमना जीवन में पड़ती आवे त्यारे पण तेओ पोताना कुटुंब ने मदद करवानुं विचारता हता। बीजू छे जगमोहन नी जग्याए तमे होत तो शुं करत? तो जवाब में आवशे जगमोहनदास नी जग्याए अमे होत तो अमे कदाच दुःखमां डूबी गया होत। त्रीजू जगमोहन थोड़ा वर्षों में बधुं खोई बैठा, बधुं एटले शुं शुं? तो जवाब में आवशे बधुं एटले बंगलो, गाड़ी, नौकर चाकर, तमाम संपत्ति, साथे साथे मित्रों साथेना संबंध पण गुमावी दीधो हतो। त्यारबाद छे चौथू कर्तव्य भावना एटले श्रीमंताई एवं शाना आधारे कहेवायुं हशे? तो जवाब में आवशे अहीं जगमोहनना घरना लोको दुःखमां पण एकबीजाने साथ आपे छे, पोतानाथी बनतुं काम करवामां लागी जाय छे, तेथी कर्तव्य भावना एटले ज श्रीमंताई एवं कहेवायुं हशे। त्यारबाद छे प्रश्न नंबर 2, संपीने रहेता परिवारना फायदा शा होय छे? एवा परिवारनी मुलाकात करो अथवा वडीलो पासेथी जाणो। तो मित्रों आ मुजब आपणे जवाब आपवानो रहेशे। त्यारबाद छे प्रश्न नंबर 3, आपेल फकराना आधारे प्रश्नोना जवाब आपो। तो मित्रों फकरो आपेलो छे ते मुजब आपणे प्रश्नोना जवाब आपवाना રહેશે। તો તેમાં પહેલું છે પાર્વતીબેનને કોણ સાસુ કહેતું હશે? તો જવાબમાં આવશે પાર્વતીબેનને ઉપસલા સાસુ કહેતી હશે। બીજું આસમાની આનંદ મહેલ, આમાં આસમાની એટલે, તો જવાબમાં આવશે આસમાની એટલે વાદળી રંગ। ત્રીજું લક્ષ્મીદેવીએ બે હાથે તેમની આરતી ઉતારી હશે એવું શાથી લાગ્યું? તો જવાબમાં આવશે જગમોહનદાસ પાસે 60 લાખ રૂપિયાનો આનંદ મહેલ, 6 મોટરગાડીઓ, નોકર ચાકરનો પાર નહીં, તેથી લાગ્યું કે લક્ષ્મીદેવીએ બેટા હાથે આરતી ઉતારી હશે। ચોથું જગમોહન ખૂબ જ પૈસાવાળા હતા, રેખાંકિત શબ્દને સ્થાને તેના સરખા અર્થવાળો શબ્દ ફકરામાંથી શોધીને લખો? તો જવાબમાં આવશે જગમોહન ખૂબ જ શ્રીમંત હતા। પાંચમું છે જગમોહન રાજા નામથી કેમ સંબોધાતા હશે? તો જવાબમાં આવશે જગમોહન એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં રાજા નામથી સંબોધાતા હશે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4, ગુજરાતી ભાષામાં શબ્દ હોય છતાં અંગ્રેજી ભાષાના શબ્દો વાપરીએ છીએ, એવા લોન બર્ડ્સની યાદી કરો, ઉદાહરણ તરીકે ટિકિટ, ટેબલ। તો જવાબમાં આવશે મોબાઈલ, ટીવી, ટાઈમ, લોન, પેપર અને બોલપેન। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5, સંસ્કારની શ્રીમંતાઈ એકમમાં આવતા શબ્દ સમૂહો માટે એક શબ્દ શોધો અને એનો અર્થ લખો। તો તેમાં પહેલું છે પુત્રની પત્ની, તો જવાબમાં આવશે પુત્રવધુ। બીજું છે આકાશ જેવા ભૂરા રંગનું, તો જવાબમાં આવશે આસમાની। ત્રીજું છે કશુંક છુપાવવા માટેનું ઓઢણી, તો જવાબમાં આવશે અંચલા। ચોથું છે ગમત ભર્યો મેવાડો, તો જવાબમાં આવશે મિજલસ। પાંચમું છે મહેનત કરનાર, તો જવાબમાં આવશે પુરુષાર્થી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6, વિપત્તિ આવે છે ત્યારે એકલી નથી આવતી, લાવ લશ્કર સાથે લાવે છે, આ કહેવતને આધારે આપના વિચારોનો વિસ્તાર કરો। તો મિત્રો આ મુજબ આપણે જવાબ આપવાનો રહેશે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 7, તમારા કુટુંબની કઈ બાબત તમને સૌથી વધુ પસંદ છે કેમ? તો જવાબમાં આવશે અમારા કુટુંબમાં બધા હળીમળીને રહે છે, જ્યારે જરૂર પડે બધા જ એકબીજાની મદદ કરે છે, માતા પિતાનું કહ્યું માનીએ છીએ, જે મને સૌથી વધુ પસંદ છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 8, તમારા કુટુંબનું કુટુંબ વૃક્ષ બનાવો। તો મિત્રો આ મુજબ આપણે કુટુંબ વૃક્ષ બનાવવાનું રહેશે। તો મિત્રો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।